વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પાવાગઢથી શરૂ થઈ પીગલવાડા સુધી પહોંચે છે. તેનું સેટેલાઇટ મેપિંગ કરવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે, ત્યારે હવે પાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીના સર્વે, મેપિંગ અને એક્શન પ્લાન મુદ્દે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. વિશ્વામિત્રી નદી પુનઃજીવિત કરવા અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ખાસ મુદ્દાઓ હતા કે વિશ્વામિત્રી નદી અને તેની આસપાસ જમીન ઉપર બિલ્ડિંગ બની રહ્યા છે. એટલું જ નહીં, કેટલીક જગ્યાઓએ કોર્પોરેશન પોતે વિશ્વામિત્રી નદીના પટમાં કચરો ઠાલવી નદીના આસપાસ પ્રદૂષણ ફેલાવી રહી છે. વિશ્વામિત્રી નદીમાં કોર્પોરેશન પોતે જ ગંદુ પાણી ઠાલવીને પ્રદૂષિત કરી રહી છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કેસ ચાલી રહ્યા હતો, જેમાં હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ગેરકાયદેસર બાંધકામ અને જે નદીપટમાં કચરો નાખીને સંપર્ક કર્યો છે તેનો મેપિંગ કરવા આદેશ કર્યો હતો. તેની સાથે સાથે વિશ્વામિત્રી નદીમાં પ્રદૂષિત પાણી નહીં છોડવું તેવા આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા NGTના ચુકાદા બાદ રિવર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ વિશ્વામિત્રી નદીનું શુદ્ધિકરણ અભિયાનનો શુભારંભ કર્યો છે. પાલિકા દ્વારા રિવર રિજનરેશન પ્રોજેક્ટ અંતર્ગત DPR માટેનું ટેન્ડર બહાર પાડ્યું છે, જે ટૂંક સમયમાં જાહેર કરાશે. આ ટેન્ડરમાં વિશ્વામિત્રી નદીની શરૂઆતથી અંત સુધીના વિસ્તારનું નિરીક્ષણ કરાશે, જેમાં મુખ્યત્વે દમણ પ્રદૂષણ મુદ્દે સર્વે, મેપિંગ અને એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. વિશ્વામિત્રીમાં હમણાં આપ સૌ જાણો છો કે જે NGTનું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનું ચુકાદો આવ્યું છે, જેમાં અમારા સમજણ મુજબ અમે લીગલ ઓપિનિયન પણ લઈ રહ્યા છીએ, પણ અમારા સમજણ મુજબ જે સ્ટેટસ કો રાખવા માટેનું જે જજમેન્ટ આવ્યું હતું હવે સ્ટેટસ કો નથી. હવે રિવર ડેવલપમેન્ટ પ્લાન જે આખા ઇન્ડિયામાં પણ અમુક રિવર્સને જે આઈડેન્ટિફાય કર્યા છે એ પૈકી વિશ્વામિત્રી પણ છે, અને રિવર ડેવલપમેન્ટ પ્લાન કરવા માટેનું એક ગ્રીન સિગ્નલ એક લીલી ઝંડી મળ્યું છે એવું અમે એનું માનીએ છીએ. રિવર રિજ્યુનેશન પ્લાન બનાવવા માટે એક DPR ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા માટેનું એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, એનું ટૂંક સમયમાં ખોલવામાં આવશે લગભગ 10-11 દિવસમાં. તો એના પછી એક ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ, એમાં બંને વસ્તુ સમગ્ર વસ્તુ લેવામાં આવશે. એક તો પાવાગઢથી જ્યારે વિશ્વામિત્રી શરૂ થાય ત્યારથી જે અંત સુધીનો આખો વિસ્તાર લેવામાં આવ્યું છે, એમાં બે વિષય લેવા માટેનું DPRમાં ઉલ્લેખ કર્યું છે. એક ફ્લડ મિટિગેશન, એટલે સિટીમાં જે પૂર આવે છે એનું ઓછું કરવા માટે, મિટિગેટ કરવા માટે, અને સેકન્ડ રિવર રિજ્યુવિનેશન, એટલે શુદ્ધિકરણ અને જે પોલ્યુશન અટકાવવા માટેનો જે પ્રશ્નો છે એ બંને લઈને DPR બનાવવાનું કામગીરી ચાલુ છે. DPRમાં સમગ્ર બાબત ઇન્ક્લુડ છે, સર્વે, મેપિંગ, પછી એના પછી એક્શન પ્લાન. તો એટલે ત્રણેય બાબત ઓન બે પર્સપેક્ટિવમાં, ત્રણેય બાબત બંને પર્સપેક્ટિવમાં. એક પર્સપેક્ટિવ ફ્લડ મિટિગેશન, એટલે ફ્લડ ઓછું થાય એના માટે, અને સેકન્ડ પર્સપેક્ટિવ છે રિવર જે આપણા ક્લિનિંગ અને રિજ્યુવિનેશન, એ બંને વસ્તુ આવરી લેવામાં આવે છે. ચુકાદા પહેલાં આપણા DPR બનાવવા માટેનું ટેન્ડર બહાર પાડ્યું છે અને આવી ગયું છે ટેન્ડર્સ, એટલે હવે ખોલવામાં આવશે.